આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું હંમેશા સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનોને આગમવાણી કહેવાય છે. આવી આગમ ભાખનારા ભક્તોની એક ખાસ પરંપરા છે. તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે. ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ અને દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે. તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત જેણે કરી હતી આવી ભવિષ્યવાણી, અને એ સંત છે દેવાયત પંડિત. દેવાયત પંડિતનો જન્મ 15મી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગ કુટુંબમાં થયો હતો એવું મનાય છે. તેમના માતા પિતા ધર્મપરાયણ હતા, જેથી દેવાયત પંડિતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતા પિતાના સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપુદુ કરતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુ સંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતા પિતાનું અવસાન થયેલું. આમ છતાં દેવાયત પોતાના પિતાના સંસ્કારોને વળગી રહીને સાધુ સંતોની સેવા કરતા હતા. દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં શ્રવણ ઋષિ, સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા. અને જેનું કીધેલું સાચું જ પડે છે, ધર્મના બંધનોને પાર કરીને માનવી મહોબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબુર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાગતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો. અહીં આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે સાચી પડી રહી છે. દેવાયત પંડિત કહે છે, દેવાયત પંડિત દાડા દાખવે, સુણો તમે દેવળદે નાર, આપણા ગુરુએ સત ભાખિયા, જૂઠડા નહીં રે લગાર, લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે. દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવળદે નારને સંભળાવે છે. તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે. આગળ જાણીએ તેને શું ભવિષ્ય કહ્યું છે. પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહીં હોય નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે, મોખે હશે હનુમો વીર. પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે. ઉત્તર દિશાથી સાહેબો આવશે અર્થાત અહીં સાહેબાનો અર્થ છે નકલંક અવતાર, અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે. તેના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે. આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી કરતા દેવાયત પંડિત કહે છે કે પોરો આવશે રે સંતો પાપનો, ધરતી માગશે રે ભોગ, કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ, લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે, એવા દેવાયત પંડિત દાડા દાખવે. તે કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે, ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિનો સંહાર કરવા લાગશે, યુદ્ધો થશે, ઘણા રોગોથી મૃત્યુ પામવા લાગશે. આગળ અમદાવાદના કાંકરિયા તળાવ વિશે દેવાયત પંડિત કહે છે કે કાંકરિયા તળાવે તંબુ તાણશે, સો સો ગાઉની સીમ, રૂડીને દિશે રળિયામણી, ભેળા આવશે અર્જુનને ભીમ. કહે છે કે કલ્કી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે. આવા દિવસો આવશે કે કલ્કી અવતાર સીધા કાંકરિયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી દેશે. ધરતી માથે એમર હાલશે સુના નગર મોઝાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં કોઈ રાવ કે ફરિયાદ. ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર સૂનું થવા લાગશે, લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે, છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં. સંપત્તિ અને સ્ત્રી
બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બંને લૂંટાય છે, છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી। આવા દિવસો તો હવે આવી જ ગયા છે। સાબરમતીનો ઉલ્લેખ કરી દેવાયત પંડિત ભવિષ્ય કહે છે કે જતી રે સતી ને સાબરમતી, ત્યાં થશે સુરાના સંગ્રામ, કાયમ કાળિંગાને મારશે, નકલંક ધરશે નામ। યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે અને સાબરમતીના કિનારે થશે સુરાઓના સંગ્રામ। જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારશે અને તેનું નામ હશે નકલંક। આવા દિવસો આવશે કે નકલંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે। ખોટા થશે પુસ્તક, ખોટા પાનિયા, ખોટા કાંઈ કાજીના કુરાન, અસલ જાદી રે ચૂડો પહેરશે એવા કાંઈ આગમના એંધાણ। પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં, કાજીના કુરાન પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રો ધર્મગ્રંથની વાતો કોઈ માનશે નહીં, તેવો અર્થ અહીં અભિપ્રેત થાય છે। જે સાચો સુરવી રહેશે તે બાયલાની જેમ બેસી રહેશે, આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા છે। ઓતર દિશાથી સાહેબો આવશે, આવશે જુગ જૂનો વીર, કળજુગ ઉથાપી સતજુગ થાપશે એવું બોલ્યા દેવાયત પીર। ઉત્તર દિશામાંથી ભગવાન કલ્કી આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતયુગની સ્થાપના કરશે, આવા લેખાજોખા દેવાયત પીર કરી રહ્યા છે। એમ કહેવાય છે કે દુલાકાગ અને દેવાયત પંડિતે પણ જે ભવિષ્યવાણીઓ કરી છે તે હાલ આ કળિયુગના સમયમાં બધી સાચી પડે છે।